નમસ્કાર, ગુજરાત તકના વેધર એનાલિસિસ સાથે હું છું કશ્યપ. હવે ગુજરાતની અંદર જે હવામાન વિભાગને નિષ્ણાતો કહી રહ્યા હતા તે પ્રમાણે 17-21 તારીખનો જે રાઉન્ડ હતો વરસાદનો, ઓગસ્ટ મહિનાની અંદર એ કહેવામાં આવતું હતું કે ઓગસ્ટ મહિનો જ્યારે પૂરો થશે ત્યારે બે મોટા રાઉન્ડ વરસાદના આવવાના છે. એટલે કે હવે 17 તારીખથી તો અનેક ગામડા અને જિલ્લાઓની અંદર સારો એવો વરસાદ પડ્યો, પરંતુ ગ્રામ્ય વિસ્તારની અંદર વરસાદ હોય અને ધીમી ધારે વરસાદ અને ઝાપટા જેવો માહોલ રહ્યો. અમુક જિલ્લા હતા જેમ કે મધ્ય ગુજરાતના અમદાવાદ ગાંધીનગર હોય કે પછી સૌરાષ્ટ્રના રાજકોટ મોરબી સુરેન્દ્રનગર હોય, ત્યાં તડકાનો માહોલ હતો. હવે સ્થિતિ બદલાવાની છે, હવામાનમાં પલટો પણ આવશે અને આજે તારીખ થઈ છે 21, એટલે કે આજથી ગુજરાતની અંદર એક નવી વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે અને એ સિસ્ટમ ગુજરાતના સૌરાષ્ટ્ર ભાગ હોય અને દક્ષિણ ગુજરાતનો ભાગ હોય ત્યાં સારી એવી તીવ્રતા સાથે વરસાદ પડે તેવી શક્યતાઓ સેવાઈ રહી છે. આપણે વાત કરીએ છીએ અત્યારે તારીખ 21 સવારે 8 વાગ્યાની. અત્યારે તમે જે સિસ્ટમ જોઈ શકો છો, આ ટર્ફ તમે જોઈ શકો છો, તે ભાવનગર, વડોદરા, સુરત, વલસાડ અને અમદાવાદના અમુક જિલ્લાઓ, અમદાવાદના અમુક ગ્રામ્ય વિસ્તારો છે તેની અંદર વરસાદી સિસ્ટમ સક્રિય હોય તેવું દેખાઈ રહ્યું છે. આગળ ઉપર આપણે વાત કરીએ તો જેમ જેમ વરસાદ આગળ વધશે તે રીતના ધીમી ધારે વરસાદની શરૂઆત થઈ જશે અને આ ટર્ફ જેમ આગળ વધશે તે પ્રમાણે તમે જોઈ શકો છો કે વડોદરા હોય એક મોટી સિસ્ટમ પણ આવી રહી છે. અમદાવાદ, દાહોદથી લઈ અને ઉત્તર ગુજરાત સુધી આ સિસ્ટમ સક્રિય થઈ અને ત્યાં સારો વરસાદની શક્યતા રહેશે. આ તારીખ થઈ ગઈ છે 22, એટલે કે 24 કલાકની આપણે વાત કરીએ. 22 તારીખે સાંજે 6 વાગ્યા સુધીમાં મધ્ય ગુજરાતને છાવરી લીધું છે. અહીંયા જૂનાગઢ, અમરેલી, ભાવનગર, બોટાદ, સુરેન્દ્રનગર, આ બાજુ ઉત્તર ગુજરાતના મહેસાણા, મહીસાગર હોઈ શકે, ત્યાં અમદાવાદ, ગાંધીનગર, પાટણ, વડોદરા હોય, આપણે દમણ અને દાદરા નગર હવેલી, નર્મદા જિલ્લો, આ તમામ જિલ્લાઓની અંદર સારો એવો વરસાદ દેખાઈ રહ્યો છે અને ધીમે ધીમે કરી અને આ જે સિસ્ટમ છે તે આગળ વધશે. એ સિસ્ટમ જે રીતના આગળ વધવાની છે તેમ ગુજરાત ઉપર ફરી એક વખત સારા એવા વરસાદની આગાહી તે રહેશે અને સારો એવો વરસાદ ફરી એક વખત ઓગસ્ટ મહિનો જેમ જેમ પૂરો થશે તે રીતના ગુજરાતની અંદર સારો એવો વરસાદ ફરી એક વખત પડે તેવી શક્યતા છે. કચ્છ જિલ્લાની વાત કરીએ તો કચ્છ જિલ્લાની અંદર તારીખ 23 થઈ ગઈ છે, પરંતુ હજુ સુધી કોઈ જ એવી સિસ્ટમ કચ્છ જિલ્લા ઉપર નથી કે જ્યાં સારો વરસાદ કહી શકાય. છૂટોછવાયો વરસાદ રહે, ઝાપટા જેવું વાતાવરણ હોય. દેવભૂમિ, દ્વારકા જિલ્લો, જામનગર, પોરબંદર, આ તમામ જિલ્લાઓ પણ એવા છે કે જેની અંદર હાલ કોઈ સિસ્ટમ સક્રિય છે નહીં અને ત્યાં પણ વરસાદ પડે તેવી હાલ કોઈ સ્થિતિ સર્જાઈ નથી રહી. એટલે કે 21 તારીખથી લઈ અને 23 તારીખ સુધીની અંદર સારો એવો વરસાદ તો રહેશે, પરંતુ 24 તારીખ પછી સારો એવો ફરી એક વખત જે પ્રમાણેની સ્થિતિ હતી, ભારે વરસાદ તેવી સ્થિતિ હાલ સર્જાય તેવી શક્યતા છે. તમારા તાલુકાની અંદર વરસાદ છે કે નહીં મને કોમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો ને મને આપશો રજા. નમસ્કાર.